આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ કથા તો જેને અહીંથી મુક્ત થવું છે એ લોકો માટે કામ કરે છે, આપણો તો આવો કઈ પ્લાન છે નહીં અહીં જવાનો, હજી અહીંથી અત્યારે આપણે વિચાર્યું નથી અને આપણી કોઈ યોજના નથી આપણે ક્યાં જવું. એક યોજના છે આ કથા પૂરી થાય પછી ક્યાં જવું એની યોજના છે, પણ જીવન પૂરું થાય પછી ક્યાં જવું એનું આપણી પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ યોજના નથી. અને કાલે આપણે નવરા છીએ, કોઈને પ્રશ્ન કરજો અગાસીમાં ઉભા ઉભા કે ભાઈ તે વિચાર્યું છે કે મૃત્યુ થાય તમારું પછી તમારો પ્લાન ક્યાં છે જવાનો, તો લોકો આપણને થોડી ખબર ક્યાં જવાનું છે કે જ્યાં ઓલા લઈ જાય ને જા હોય. આ તો જેનો કોઈ પ્લાન નથી એના માટે છે કે જ્યાં લઈ જાય એ વ્યવસ્થામાં જવું. પણ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે આનું ડેસ્ટિનેશન તમે પણ ચોઇસ કરી શકો છો, ક્યાં જવું છે તમારે. ભગવાને કીધું ઉર્ધ્વ ગચ્છંતિ સત્વસ્થા, જે સત્વગુણી લોકો છે ને એ ઉચ્ચતર લોકને પ્રાપ્ત કરે છે. મધ્ય તિષ્ઠંતિ રાજસ, જે રજોગુણી લોકો છે એ આયા ના આયા રિપીટ મારે છે. જરૂરી નથી મનુષ્ય જ હોય, એને વેરાયટી ઘણી છે, 84 લાખ ગમે એ મળે, એમાં ચોઈસ છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ, સ્મરણ કરો, ચોઈસ લઈ લો કયું શરીર લેવું છે. અને અધો ગચ્છંતિ તામસા, જે તમોગુણી લોકો છે એ અધલોક નિમ્ન લોકને પ્રાપ્ત કરે છે. એટલા માટે મનુષ્ય જીવન જે છે એને જંકશન કહે છે. જંકશન તમે સમજો છો, જંકશન નો અર્થ છે જ્યાંથી અનેક જગ્યાએ જઈ શકાય, અનેક રસ્તાઓ ખુલતા હોય. નક્કી આપણે કરવાનું છે કે આપણે જવું જ ક્યાં. સુરત જંકશન નથી, પણ થોડાક આગળ તમે હાલો તો ઉધના જંકશન છે. ત્યાંથી તમારે સાઉથમાં જવું હોય તો જવાય, મુંબઈ જવું હોય તો જવાય, અમદાવાદ આવવું હોય તો અવાય, ઘણા બધા રસ્તાઓ ખુલે છે. એમ 84 લાખ શરીરો જે છે ને એનું જંકશન જેને કહેવામાં આવે એ મનુષ્ય જીવન છે. અહીંથી નક્કી થાય આપણે ક્યાં જવું છે, અને એ નક્કી કરવા માટે ક્યાં જવું છે આપણે એ ડેસ્ટિનેશન પ્લેસને ફાઇન્ડ કરવા માટે, મતલબ એને જોઈને નિશ્ચિત કરવા માટે આ મનુષ્ય જીવન. એક ખૂબ પ્રચલિત શ્લોક મહાભારતમાં છે, તમે સાંભળ્યો છે ઘણી વાર, વેદવ્યાસી લખે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ વીર નરાણા. આહાર ખાવું, નિદ્રા સૂવું, ભયથી રક્ષણ કરવું, અને મૈથુન પોતાની જેવા અન્ય શરીરોને પ્રગટ કરવા. મનુષ્ય જીવન આના માટે નથી. આ કાર્યો 84 લાખ શરીરોમાં સુલભ છે, બધી જગ્યાએ મળે છે. આ જીવન મળ્યું છે પોતાને જાણવા માટે, સમજવા માટે, અને પોતાના સ્વરૂપની સમજ આવી જાય પછી ભગવાનની સમજ પ્રાપ્ત કરવા માટે. ઘણા લોકો કહે છે ને આત્મ સાક્ષાત્કાર કરીએ છીએ, આત્મ સાક્ષાત્કાર પોતાના વિષયમાં ખબર પડી આપણે કોણ છીએ, શા માટે આપણો જન્મ આયા થયો છે, આ જગતમાં શું કામ આવ્યા છીએ આપણે, અને આ ખબર પડે ને પછી ભગવાનનું જ્ઞાન શરૂ થાય. ભગવાન કોણ છે, શું કામ એનું ભજન કરવું જોઈએ, શું પ્રાપ્ત થશે. અને આ જે બધા પ્રશ્નો છે આની માહિતી લેવા માટે આ જીવન છે. ખાઈ પીને ઊંઘી જવાથી કેવલ સમય પસાર થશે, ટાઈમ નીકળતો જશે. આજ રાતે 12 વાગશે, આપણા બધાના જીવનમાંથી એક દિવસ ઓછો થઈ જાય, કાલ ફરીથી 12ના ટકોરા પડશે, ઓર એક દિવસ ઓછો, પણ આપણે આની નોંધ નથી લેતા.
આપણે આની ઉપર વિચાર નથી કરતા, આની ગણતરી નથી કરતા કે દિન પ્રતિદિન મૃત્યુની નિકટ જઈ રહ્યા છીએ. એ મૃત્યુના વિષયમાં વિચારતા નથી આપણે. અને જે માણસ મૃત્યુનો વિચાર નથી કરતો ને, એ વ્યક્તિ આ જગતમાં ક્યારેય ભજન ન કરી શકે. મૃત્યુનો વિચાર જેના મનમાં નથી, ભજન એનથી ન થાય ક્યારે. જે હંમેશા પોતાના મૃત્યુને યાદ રાખે છે ને, એ ભગવાનનું સ્મરણ કરે છે, એ ભજન કરી શકે છે. એટલે મૃત્યુને યાદ રાખવું બહુ જરૂરી છે. સ્વરૂપની સમજ, આપણને ખબર નથી આપણે કોણ છીએ. કોઈ આવીને પૂછે તમને, તમે કોણ છો, તો આપણે શું કરીએ છીએ? આધાર કાર્ડ દેખાડીએ છીએ, જોઈ લે કોણ છું. શાસ્ત્ર પૂછે છે કોણ છો તમે, અને આપણે આપણા શરીરોની ઓળખ કરીએ છીએ. હું ભારતીય છું, હું હિન્દુ છું, કોઈ કે હું મુસલમાન છું, ક્રિશ્ચિયન છું, કોઈ કે હું અમેરિકન છું, આફ્રિકન છું, આ છીએ આપણે. છતાં એક એવી આઈડેન્ટિટી લઈને આપણે જીવીએ છીએ જે આપણે છીએ જ નહીં. અને જે આઈડી પૂરી થઈ જાય છે, આજે હિન્દુના ઘરમાં જન્મ થયો છે એટલે માનીએ છીએ આપણે હિન્દુ છીએ, કાલે જન્મ અમેરિકામાં થશે, કોઈ ક્રિશ્ચિયનના ઘરમાં. શરીર બદલાણું, ધર્મ બદલાઈ ગયો, શું કરશો? અહીંયા નારા લગાડતા હતા આપણે હિન્દુ છીએ, ન્યા કહેશો પછી ક્રિશ્ચિયન છીએ, તેથી ન્યા માથાકૂટ કરતા છે. પ્રભુપાદજીનું એક મહાવાક્ય છે કે શરીરની સાથે જે બદલાય એ ધર્મ નથી. ધર્મ ઈ છે કે શરીરો અનંત બદલાય છતાં ઈ કોઈ દિવસ બદલાય, આ ધર્મ છે.